मुकेश भाई वर्सेटाइल यंग एनर्जेटिक ऑलवेज उम्र 50 नहीं ऊपर 55 नहीं ऊपर के साइड नहीं ऊपर डजंट मेक एनी डिफरेंस फॉर हिम। खूब ज मिलनसार अने मस्तीखोर मारो अनुभव एमनी साथे बहुत जूज रह्यो छे। एमणे मारा बे प्ले में काम कर्युं छे, एक करो कंकुना अने बीजू फरी मणीशू हूँ तू फरी मणीशू हूँ ने तू में तो जाने एमने एक कैरेक्टर भजवेलू पर हूँ करो कंकुना में एमने रोल कर्यो छे एवं कहीश। एनी पाछळनुं एक कारण छे, એ પહેલાં તમને એક નાનકડું બેકગ્રાઉન્ડ આપી દઉં કે મુકેશભાઈની ડોટર વિપ્રા રાવલ એ નાટકમાં લીડ ફિમેલ કેરેક્ટર હતી અને એને હિસાબે મુકેશભાઈ ઘણી વખત અમારા રિહર્સલમાં પણ આવ્યા છે અને ઘણી વખત નાટક જોવા પણ આવ્યા છે। બીજું કારણ એ હતું કે રાજેશ મહેતા એ એમના ખૂબ જ નિકટના દોસ્ત છે, એટલે એ નાટકમાં એક સરસ મજાની સિચ્યુએશન હતી જેમાં રાજેશ મહેતા એની એક મંડળી છે, નાટકની મંડળી, અને રાજેશ મહેતા પોતે ડાયરેક્ટર છે। હવે એ મંડળીને એ એક ગીત ગાઈને બતાવે છે કે જો આવી રીતે ગવાય, અને શ્રી રામચંદ્ર કૃપાળુ ભગવાન એ જે આખો શ્લોક છે એમને ગાઈને બતાવે છે અને છેલ્લે એને બોલવાનું છે હે રામ। હવે એ જે છેલ્લે હે રામ આ લોકો બોલે છે ને એના કારણે એક પડોશી માણસ આવી જાય છે સ્ટેજ ઉપર અને કહે છે કે ભાઈ શું થયું, તો રાજેશ મહેતા કહે છે કે ના ના ભાઈ કોઈ ગયું નથી, આ તો આ લોકોનો સુનો જ આવ્યો છે। હવે આ વસ્તુ દરેક શોમાં જ્યારે જ્યારે મુકેશભાઈ આવે ત્યારે એ જુએ તો મને એક શોમાં ચાલુ નાટકે પહેલાંથી એન્ટ્રી થવાને માત્ર એક 2-4 મિનિટની વાર હતી તો એણે કીધું કે રાજુ આ એન્ટ્રી આજે હું લઉં તો મેં કીધું મુકેશભાઈ તમે એટલા વેલ નોન પોપ્યુલર છો, તમે ખાલી આ એક એન્ટ્રી માટે આવશો તો પ્રેક્ષકોને લાગશે એક અપેક્ષા વધી જશે કે મુકેશ રાવલ આમાં એક બહુ મહત્વનો રોલ કરી રહ્યા છે। અરે કે નહીં યાર મસ્તી માટે કરવા દે ને, મને મને ખબર છે અહીંયા આગળ શું છે, આખી સિચ્યુએશન મેં ઘણી વખત જોયું છે, એટલે તો મેં કહ્યું કે ચાલો વાંધો નહીં, મુકેશભાઈ સિનિયર એક્ટર છે તો નેચરલી એ મસ્તી માટે અમે નાટક મસ્તીવાળું નાટક હતું એટલે મેં હા પાડી, હા ચલો તમે જઈ આવો અને તમને ખબર છે શું કરવાનું, હા મને ખબર છે। આ વાત રાજેશ મહેતાને ખબર નહોતી અને અચાનક જ્યારે એ હે રામ બોલાયું ને ત્યારે એ એન્ટ્રી જે પડોશીની થવાની હતી મતલબ મુકેશ રાવલે એન્ટ્રી કરી અને બધા જ સ્ટેજ ઉપર સ્તબ્ધ થઈ ગયા અને ઓડિયન્સમાં એક હો એક ક્યોસ શરૂ થઈ ગયો કે મુકેશ રાવલ મુકેશ રાવલ મુકેશ રાવલ મુકેશ રાવલ જઈને એમને ખાલી એટલું પૂછવાનું હતું કે ભાઈ શું થયું અને સામે રાજેશ મહેતા કહે છે કે કંઈ નહીં ભાઈ આ તો ગીત છે, કોઈ મરી નથી ગયું કે રામ જે રીતે બોલ્યા હતા, તો મુકેશભાઈ તો જઈને એ લોકોની સામે ઊભા રહી ગયા અને પેલા લોકો કંઈક વિચારે એના પહેલા એની સામે પલટી વળીને બેસી ગયા કે એક જણા ત્યાં આગળ સ્ટેજ ઉપર સ્તબ્ધ હતા કે આ મુકેશ રાવલ ક્યાંથી આવ્યા અને આ જે રીતે બેસી ગયા છે, હવે ખબર ન પડે કે શું કરવું, અને રાજેશ મહેતા કે કોઈ નથી મળી ગયું તો કે ખબર છે હું આમ જ આવ્યો છું, ના પણ આમ જ ગીત ગાતા હતા જાઓ હવે તમે, તો પણ બેસી રહ્યા મુકેશ રાવલ બે વખત રાજેશ મહેતાએ એમને હિંટ આપી અને પછી મુકેશ રાવલ એમની સામે હસી પડ્યા અને હસીને નીકળી ગયા। પ્રેક્ષકોને ખબર ન પડી કારણ કે પ્રેક્ષકોના વા હતા અને એમને મન આ એક એન્ટ્રી છે, પણ પછી આખા નાટકમાં પ્રેક્ષકોની અપેક્ષા ભંગ થઈ કારણ કે આખા નાટકમાં કે મુકેશ રાવલ દેખાય જ નહીં અને મુકેશ રાવલ વોઝ સપોઝ ટુ બી અ વેરી પોપ્યુલર એક્ટર, એટલે નેચરલી પ્રેક્ષકોને તો એમ થાય જ નહીં કે મુકેશભાઈ હવે આગળ ઉપર ક્યારે આવશે। મસ્તી લાઈવનેસ ઠાસી ઠાસીને ભરેલી હતી, મને આવા અનુભવ જિંદગી પર યાદ રહી જતા હોય છે, નાનકડો અનુભવ છે પણ એ નાનકડો અનુભવ તમારા જિંદગીની એક સુખદ પળ સુખદ ક્ષણ બની જતી હોય છે। ફરી મળીશું હું અને તું નાટકમાં એમને એક બહુ સરસ કેરેક્ટર પરફોર્મ કર્યું હતું। આજે મુકેશ રાવલના જન્મદિવસ નિમિત્તે અમે બધા એમને યાદ કરીએ ત્યારે આવી ક્ષણોને યાદ કરી લઈએ છીએ જે ક્ષણ એમની સાથે અમે લોકોએ ગુજારી છે અને જ્યાં પણ હશે અત્યારે
આવી જ મસ્તી કરતા હશે. હેટ્સ ઓફ મુકેશભાઈ, વી લવ યુ.